બે પ્રેમીઓ એકબીજા વગર જીવી નથી શકતા એટલે જ મિલન શક્ય ન હોય તો આપઘાતનો માર્ગ પસંદ કરે છે સજોડે આપઘાતના કિસ્સાઓમાં દુનિયા અને સમાજના ડરથી પ્રેમી અને પ્રેમિકા એક સાથે મોતને ભેટી જાય છે પરંતુ જ્યારે અધૂરા પ્રેમ પછી આ આપઘાત પણ અધૂરો રહી જાય તો વધુ ભયાનક કરુણાંતિકા સર્જાય છે લાલપુરના માધુપુરમાં પણ આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક યુવક અને યુવતી બેશુદ્ધ હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી યુવક અને યુવતીને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યુવક યુવતીના પરિવારજનો હોસ્પિટલે દોડી આવતા બંનેની થઈ હતી યુવક માધુપુરનો બીજલ જેપાર તથા યુવતી જામનગરની વસંત જેપાર હોવાનું બહાર આવ્યું હતું આ ઘટનાક્રમમાં કમનસીબે યુવતીનું મૃત્યુ થયું હતું યુવક સારવાર હેઠળ છે આ યુવક અને મૃતક યુવતી પિતરાઈ ભાઈ બહેન હતા પરંતુ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય જેને સમાજ સ્વીકારશે નહીં એવા ડરથી બંનેએ પોતપોતાના ઘરેથી ભાગી જઈ સજોડે પ્રયાસ કર્યો હતો જેમાં પોતાનો જીવ ગુમાવ્યો છોટી કાશી કહેવાતા જામનગરમાં પતંજલિ પરિવાર દ્વારા એકાવન કુંડી યજ્ઞનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું યોગ ગુરુ બાબા રામદેવજીના શિષ્ય યજ્ઞદેવજીના સાનિધ્યમાં આ યજ્ઞમાં યજમાન પદે મહિલાઓ બિરાજી હતી મેયર બીનાબેન કોઠારી પૂર્વ મેયર અમીબેન પરેખ જાણીતા સહકારી અગ્રણી આર કે શાહ સહિતના અગ્રણીઓ આ ધર્મ કાર્યના સાક્ષી બન્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયાના પ્રસિદ્ધ કામઈ ધામમાં વિવિધ ધર્મ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પ્રભુભા માણેક સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો આ ધર્મોત્સવમાં જોડાયા હતા મોટી સંખ્યામાં ગઢવી સમાજ તથા દલિત સમાજ સહિત શ્રદ્ધાળુઓએ આ ધર્મ કાર્યમાં જોડાઈ પુણ્ય લાભ મેળવ્યો હતો સરકારી કચેરીઓમાં વેક્સિન લીધી ન હોય તેવા પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે આજે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં દરેક મુલાકાતીને તેમનું વેક્સિનેશન સર્ટિફિકેટ ચકાસી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો આ નિયમની અમલવારીને કારણે ઘણા મુલાકાતીઓ અકળાયા પણ હતા